अँ लोकसेवा महाविद्यालय में बी आर एस प्रोग्रामनी अंदर विद्यार्थीओए पोताना अभ्यासकाल दरमियान एक्चुअली इट अमारी दृष्टिए सोशियली यूजफुल प्रोडक्टिव लेबर वर्क कही छे पण आम कही तो श्रम कार्य करवानुं होय छे। एक्चुअली ये प्रेक्टिकल प्रकारनुं एक कार्य छे पण विद्यार्थीओ जुदा जुदा क्षेत्र में जुदा जुदा विभागनी अंदर જે ચાલુ કામોમાં જોઈન થવા જતા હોય છે અને એને પ્રેક્ટિકલ નોલેજ પણ મળે અને કામ કરવાનો અનુભવ બી મળે, એમાં ઘણી બધી ચીજો થતી હોય છે અને એને કેળવાતા પણ હોય છે। આપણે એમ કે કોઈ ઇન્સાનને કામ કરતા કરીએ તો કોઈ આપણા દેશમાં પણ આ એક પાયાનો સવાલ કાયમી છે કે આપણે પ્રોડક્ટિવ નાગરિકો હજી પેદા કરવાના છે, તો ઉચ્ચ શિક્ષણમાં જ્યારે વિદ્યાર્થી આવે છે ત્યારે આવી તક એમને પૂરી પાડવાની હોય। એમ આ લોકસેવા મહાવિદ્યાલયની અંદર 3 વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ 750 કલાકનું આવું ફિઝિકલ પ્રોડક્ટિવ લેબર વર્ક સંપન્ન કરવાનું હોય છે અને દરેક વિદ્યાર્થી આમાં પસાર થવાનું છે અને એ અહીંયા જ્યારે આવે છે ત્યારે પહેલા સેમેસ્ટરથી એમનું આ કામ શરૂ થાય। એમને અવર્સ પછી કામના અવર્સ બી ફાળવવામાં આવે, વિભાગમાં વહેંચણી પણ કરવામાં આવે અને કામગીરી પણ એલોટ કરવામાં આવે છે અને એ વિદ્યાર્થીઓએ જુદા જુદા સમયે જે શિડ્યુલ હોય એ પ્રમાણે કામ કરતા હોય છે। અહીંયા થોડો નાનકડો વિડીયો જે છે એમાં થોડોક આઈડિયા, FYBRSની બહેનો ખેતીવાડી વિભાગમાં કામ કરવા ગયા છે તો એનો રિવ્યૂ અહીંયા આપણે લેવાનો પ્રયત્ન આ સાથે કરીએ। ખેતી વિભાગમાં છું ને આ કોંગ્રેસ છે, કોંગ્રેસ વધે નહીં અને તેના માટે કાઢીને અમે શું છે કોંગ્રેસ બેન, કોંગ્રેસ ખડ છે। હા હા, તો ક્યાં ફેંકશો તમે? અહીંયા ખાડામાં તમે કાઢીશો આ નિંદણ? હા સરસ, તું શું કરસ કશીશ? આ છે કોંગ્રેસ છે તેને પછી વધારાને વધારે રાખમ ન ફેલાય માટે પછી શ્રમ શું કામ કરસ તું? અહીંયા ભણવાન મૂકી શ્રમ કરવા શું કામ આવી બેન? કેટલા કલાક શ્રમ કર્યા હશે 3 જણા બોલો? કેટલા કલાક લગભગ? તારે? સારું, ચલો શુભેચ્છાઓ।